સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ સીમામાં પતિએ પત્ની પર શંકાને વહેમને ભાગે પત્નીને માથાના ભાગે કોદરી મારતા ચકચાર મચી જવા પામી હતી. વિગત એવી છે કે તલોદ તાલુકાના હરસોલ ગામનો રહેવાસી મનુભાઈ મંગાભાઈ રાવળ તેઓ હરસોલની સીમામાં આવેલ પટેલ અમરતભાઈની જમીનમાં ભાગે મજૂરી કરતા હતા. તેમનું ગુજરાન ચલાવતા હતા. તેમને પોતાનો એક દીકરો પણ છે. પરંતુ ઘટના એવી હતી કે હરસોલ સીમના ખેતરમાં બંને પતિ પત્ની ગયા હતા. ત્યાં પત્ની મોબાઈલ ફોન પર વાત કરતા પત્ની જોઈને ઉકળતા શંક અને વહેમને લઈ પોતાની પત્ની સુમિત્રાબેનના માથાના ભાગે કોદરીના ત્રણ ત્રણ ફટકા મારતા પત્નીને લોહીલુહાણ કરી દીધી હતી. ત્યારે આ બાજુ લોકો દોડી આવતા તાત્કાલિક 108 જાણ કરતા તેમજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે 108 મારફતે તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોવાથી તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આરોપી મુન્નાભાઈ રાવળને પોલીસે ઝડપી પાડી કલમ 307 મુજબ ગુનો દાખલ કરી આરોપી જેલ સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. હાલ તમામ ઘટના તપાસ નાયબ પોલીસ અધિકારી હિતેશ ઝાંધોરિયા કરી રહ્યા છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.